મિત્રો, તમે કોઈ પણ વ્યક્તિને કોલ કરતી વખતે અથવા કોલ રિસીવ કરતી વખતે જે તે વ્યક્તિના નંબરની આગળ લખેલા આ કોડને તો જરૂર નોટિસ કર્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે આપણે કોઈને કોલ કરીએ છીએ ત્યારે નંબરની આગળ આ કોડ શા માટે લખેલો હોય છે? જેમ કે તમે જાણો છો કે +91 એ ઇન્ડિયાનો કોડ છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનો કોડ એ +91 જ કેમ છે, બીજો કોઈ કોડ કેમ નહીં? ચાલો જાણવાની કોશિશ કરીએ. નંબરની આગળ લખેલા આ કોડને કન્ટ્રી કોડ કહેવામાં આવે છે, જે દરેક દેશમાં અલગ અલગ હોય છે. ધારો કે તમારે અમેરિકામાં કોલ કરવો હોય તો તમારે +1 કોડ લગાવવો પડશે, ત્યાર પછી તમે ત્યાં કોલ કરી શકશો. તો એવી જ રીતે આપણા ભારતનો કન્ટ્રી કોડ છે +91, પરંતુ ઇન્ડિયાનો કન્ટ્રી કોડ +91 જ શા માટે છે અને આ કન્ટ્રી કોડ નક્કી કોણ કરે છે? શું તમે જાણો છો? આ કન્ટ્રી કોડ માટે ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા સમગ્ર દુનિયામાં રહેલા દરેક દેશોને કન્ટ્રી કોડ આપવામાં આવ્યો છે. ITU એ દુનિયામાં રહેલા દરેક દેશોને વિવિધ 9 ઝોનમાં વિભાજિત કર્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને તમે જોઈ શકો છો કે ભારત 9મા ઝોનમાં છે. તો તે હિસાબે કન્ટ્રી કોડમાં 9 નંબર મળ્યો, પરંતુ તેની પાછળના એક નંબરનું રીઝન શું? તો આ એકનું રીઝન એ છે કે 9th ઝોનમાં પણ ટોટલ 40 દેશો આવેલા છે અને આ 9th ઝોનમાં આવેલા 40 દેશોને પણ અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે, જેમાં આ 9મા ઝોનમાં ઇન્ડિયા સૌથી આગળ છે અને તેના લીધે ઇન્ડિયાને એક નંબર મળ્યો છે. તો કુલ મળીને 9મા ઝોનના લીધે 9 અને 1 એટલે કે +91. અને તેવી જ રીતે તમે જોઈ શકો છો કે પાકિસ્તાન 2nd નંબર એટલે તેને +92, અફઘાનિસ્તાનને +93, શ્રીલંકાને +94 અને મ્યાનમારને +95. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે કે નંબરની આગળ આ કોડ શા માટે લખવામાં આવે છે અને ઇન્ડિયાને +91 કોડ જ શા માટે મળ્યો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપનો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.